ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ કસ્તુરબા સેવા આશ્રમ મરોલી સંચાલિત ચાર્સવડ આશ્રમ શાળામાં યુએસએમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વેપારીએ રૂપિયા 1 કરોડ જેટલી માતબર રકમનું દાન આપતા તેમના હસ્તે ઓડિટોરિયમ તેમજ ભોજનાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કસ્તુરબા સેવાશ્રમ મરોલી દ્વારા 4 આશ્રમ શાળાઓ ચાલે છે, જેમાં ભારતની સૌપ્રથમ આશ્રમ શાળા ચાસવડ ખાતે શરૂ થઈ ગઈ હતી. આ આશ્રમ શાળામાં વર્ષો પહેલા કંબોડિયા ગામના જયવંતભાઈ ભક્તે અભ્યાસ કર્યો હતો, જેમણે અમેરિકામાં હોટલ બિઝનેસ શરૂ કર્યો હતો. હાલ હોટલ વ્યવસાય તેમના સંતાનો સંભાળી રહ્યા છે. જયવંતભાઈ ભક્તે હોટલ વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી છે. તાજેતરમાં તેઓ ભારત આવતા તેમણે ચાસવડ આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે આશ્રમ શાળાના કેમ્પસમાં ઓડિટોરિયમ અને ભોજનાલય બનાવવા માટે રૂપિયા 1 કરોડનું દાન આપવાની તૈયારી બતાવી હતી, જેમાં પગલે જયવંતભાઈ ભક્તના હસ્તે જ ઓડિટોરિયમ તેમજ ભોજનાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજન કાર્યક્રમમાં જયવંતભાઈ ભક્તના પત્ની વર્ષાબેન ભક્ત મૂળ બારડોલી અને અમેરિકામાં સ્થાયી થયેલ શશીકાંત પટેલ, આશ્રમ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કુમારસિંહ વાસિયા, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ડીન એન ડી ચાવડા, ચાસવડ ડેરીના ચેરમેન સન્મુખભાઈ ભક્ત તથા સહકારી આગેવાન મહેશભાઈ પટેલ તથા કસ્તુરબા સેવાશ્રમ ટ્રસ્ટીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કુમારસિંહ વાસિયાએ કસ્તુરબા સેવાશ્રમના ઇતિહાસની ઝાંખી કરાવવા સાથે જયવંતભાઈ ભક્તના અભિગમને આવકાર્યો હતો. રૂપિયા 1 કરોડનું દાન આપનાર જયવંતભાઈ ભક્તે પોતાના અભ્યાસકાળને યાદ કરી શાળાના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી.